તક્ષશિલા સ્કૂલ હળવદ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ પાંચ વિષય ગુજરાતી કાવ્ય પાઠ નવ કદર જેના લેખક છે દોલત ભટ્ટ તો એમાં આપણે જોયું કે જે વાલા કેસરીઓ છે તો એને જે સિપાહીઓ છે લેવા આવે છે અને એને એમ કહે છે કે તને સુબાનો હુકમ છે અને અત્યારે ને અત્યારે અહીં વાલા કેસરિયાને હાજર કરો આ રીતે સુબાને સુબાએ વાલા કેસરિયાને અમરેલી બોલાવ્યો છે અને આ સાંભળી અને વાલુ કેસરી એમ કહે છે કે મને કેમ કે એને આશ્ચર્ય થાય છે અને ત્યારે એ જે સરદાર હોય છે એમ કહે છે કે હા તને જ બોલાવ્યો છે અને હુકમ કર્યો છે કે વાલા કેસરિયાને અબીને અબી વાલા કેસરિયા કો હાજર કરો ચાલો ત્યારબાદ આગળ જોઈએ અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર સુબો મને તેડાવે ઈમાનિયામાં નથી આવતું મેં કઈ રાજ્યનો ગુનો કર્યો નથી અને એમ વાલો કેસરીઓ કહે છે કે કાઈક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર છું એટલે કે હું ઘોડાને લઉં છું અને વેચું છું મને સુબો છે તેડાવે એ મને માનિયામાં આવતું નથી અને મેં કોઈ રાજ્યનો ગુનો પણ કર્યો નથી હરમાન હે ચલો અને શું કહે છે કે તમને આદેશ છે હુકમ છે એટલે તમારે ચાલવું જ પડશે સૈપાઈને આંખ કઈ તેડા ને પાછું થોડું ઠેલાશે અને આ કઈ અને વાલોકેશ્વરી એમ કહે છે કે ચાલો ત્યારે કઈ રાજ્યનું તેડું આવ્યું છે તો એને કઈ પાછું તો મોકલાશે નહીં મારે આવવું જ પડશે વાલાએ કસવાળું કેળવું પહેર્યું માથે પાઘડી મૂકી અને સિપાઈ પાસે સાથે ચડ્યો અને શું કરે છે તો એ પોતે બટન અંગરખું હોય છે કસવાળું એટલે કે જે બટન ને બદલે વપરાય દોરી વાળું જે અંગરખું હોય એ કેળે પહેરી અને માથે પાઘડી મૂકી અને સિપાહીની સાથે ઘોડે ચડી જાય છે જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી

એને સુબાની પાસે લઈને કચેરીમાં આવી પહોંચે છે કાગડોળે રાહ જોતા સુબાઈ પગથિયા ચડી અને દોટ દીધી ને એ વાટ જોતો એ જે સુબો છે વાલા કેસરિયાને પગથિયા ચડતા જોઈ અને શું કરે છે દોટ મૂકી એટલે કે દોડી અને એની પાસે જાય છે જેમ કે કાગડો છે એ પોતે જેમ એના ડોળા હોય છે એ કંઈક તરાપ મારવાની રાહમાં હોય છે વકડ હોય છે તો એ જ રીતે રાહ જોતો આજે સુબો છે વાલો કેસરીઓ જયારે પગથિયા ચડતો હોય છે એ જોઈ અને દોડ મૂકે છે આવો 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 કેસરિયા બોલતા બાથ ભરી લીધી ને એમ કહે છે કે આવો આવો કેસરિયા એમ કહીએ બાથ ભરી લે છે અને બથમાં લઈ લે છે વાલો કેસરીઓ ઘડીક વાર મૂંઝાણો ને આવું જોઈએ અને વાલા કેસરિયાને મૂંઝવણ થઈએ થોડી વાર તો મુંજાય છે આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું અને એને એવો વિચાર આવે છે કે આ સુબો શું કરે છે મારી ઠેકડી મસ્કરી કરતો લાગે છે બાવડું પડ પકડી અને પડખો પડખો ગાદી માસે બેસાડી સુબો બોલ્યો અને એનું બાવડું છે એનો હાથ પકડે છે અને એને એની બાજુમાં પડખો પડખ એટલે કે સાવ નજીક જ એને ગાદી માથે બેસાડી અને સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો એમ કહે છે કે કેસરિયા તે મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કંઈક ગેરસમજ લાગે છે અને આને વાલા કેસરિયાને એમ થાય છે કે સુબાના મનમાં કંઈક ગેરસમજણ થઈ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં પરંતુ કેવું હૃદયનું એકદમ ઠંડુ

એ ભરી કચેરીમાં એટલે કે કચેરી સમક્ષ એની તારીખ એટલે કે એને જે કાર્ય કર્યું એના વખાણ કરવા માંડે છે અને સુબો એમ બોલ્યો કે વાલા કેસરીયા તું તો મારી આબરૂનો રખેવાડ છો કે વાલા કેસરીયા તે તો મારી ઇજ્જત મારી આબરૂ છે એની રખેવાડ એની રક્ષણ કર્યું છે તે દિવસે કેડિયાથી વાંસળી છોડીને પાંચસો ચૂકવ્યા ન હોત તો હું અમરેલનો સુબો ન હોત અને તે દિવસે કે જ્યારે તે તારા કેડિયામાં જે વાંસળી બાંધેલી હતી એમાંથી છોડી અને પાંચસો રૂપિયા ન આપ્યા હોત ન ચૂકવ્યા હોત તો હું અમરેલીનો એ ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું બોલ તારી સી કદર કરું કે તે મને ઓળખ્યો હું એ રાઘોબા છું જે મરાઠો હતો તે અને આજે હું અમરેલીનો સુબો છું બોલ તારી શું ઈચ્છા છે હું તારી કઈ રીતે કદર કરું તે જે કાર્ય કર્યું એના માટે હું તારા માટે શું કરી શકું મારી કદર મારે મોઢે બોલાવો એટલે શું કહે છે એ તમે મને કહો એટલે મને બોલાવો એટલે બસ બાકી મારે કઈ જોતું નથી અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટકે એટલે કે હું કેવો મરાઠો છું તો હું શુદ્ધ મરાઠો છું અને જ્યારે કદર કરવાની આવે એવા વખતે જો હું કદર કર્યા વગર રહું તો આખો મલક એટલે કે બધા આખી દુનિયા છે મને શું કહે ફટકે એટલે કે મને ધિકારે માગી લે કેસરિયા એટલે કેસરિયાને એમ કહે છે કે તારે શું જોઈ છે જે જોઈ તે માગી લે વડોદરાના રાજના મારી માથે ચારેય હાથ છે અને વડોદરાના જે રાજા છે તો એ રાજાના મારા પર ચારેય હાથ છે એટલે કે રહેમ દ્રષ્ટિ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે એટલે કે રાજ્યમાં હું જે કાંઈ પણ કહું રાજા પાસે એ તરત અમલમાં આવી જાય છે એટલે તારે જે માંગવું હોય એ માંગવું તને એ આપીશ તારી એ રીતે હું કદર કરવા માંગુ છું અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભની ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં પરંતુ વાલો કેસરિયો તો કેવો હતો અમીરાતમાં ઉછરેલો એટલે કે એને તો બાળપણથી જ એક પ્રકારની એવી સાયબી જોયેલી હતી એટલી અમીરાત હતી કે એવા સમૃદ્ધ હતા એવા પૈસાવાળા હતા કે એના જીભના ટેરવા પર કઈ પણ માંગવાના બોલાવ્યા જ નહીં એલા તાંબાનું પતરું લાવો અને પછી આજે સુભો છે એ બધા અને કહે છે એના નોકરોને કે તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું

તો એ વાલા કેસરિયાને એટલે કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી એટલે કે ત્યાં સુધી એને ભેટ છે તિથિ તારીખને રાજની મહોર લાગી અને એ પતરા ઉપર એવું લખાય અને એ તિથિ અને તારીખ અને એ રાજ્યની જે મહોર હોય જે છાપ હોય એ પતરામાં લગાવવામાં આવી રાઘોબા હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો કે આ જે કેસરિયા છે એને માન અને મોભો એ બંને આપી અને એ સહિત એને ગરણી ગામ મૂકી આવો એને પહોંચાડો આજે પણ વાસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે અને હાલમાં પણ જે વાલો કેસરીઓ છે એના વંશજો એટલે કે એના દીકરાના 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 દીકરાઓ પણ એટલે કે એના એનો વંશ છે આજે પણ હાલમાં અમરેલી જિલ્લાનું જે ગરણી ગામ છે એમાં વસે છે હાલમાં પણ એ હયાત છે